हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छे? मजा में ने? आज अपने धोरण चार में पाठ सत्तर आसपास में पाठ सत्तर तेजल अमदाद में हूँ तमने स्वाध्यायपोथी में अर्धो पाठ मैं पुरावी दीधेलो छे। बराबर, प्रश्न पांच सुधी पुरावी दीधेला छे। प्रश्न छ, नीचेना प्रश्नना उत्तर एक बे वाक्यों में लखो, त्यां आपणे पहोंच्याता तो हूँ आज तमने त्यांथी पुरावीश। बराबर, तो आज बधाए एक बे वाक्यना प्रश्नना जवाब स्वाध्यायपोथी में पूरवाना छे। तो पहलो प्रश्न छे, तेजल ने तेनी माता ने लई गाम थी अमदावाद केम आवू पड्यू हतू? तो एनो जवाब छे, तेजलनी माता बीमार होवाथी तेना इलाज माटे तेजल ने तेनी माता ने लई गाम थी अमदावाद आवू पड्यू हतू। हवे प्रश्न बे, तेमना मामा रहे छे त्यां वीजळी हशे, तमे केवी रीते जाण्यू? तो हा, एनो जवाब छे हा, तेमना तेजलना मामा रहे छे त्यां वीजळी हशे, कारण के ते विस्तार महानगरपालिकानी हदमां आवे छे। हवे प्रश्न नंबर छे त्रण, तमारा घरमां पाणी क्यांथी आवे छे? एनो जवाब छे, अमारा घरमां पाणी महानगरपालिका द्वारा पाणी जोडाणनी पाइपलाइनथी आवे छे। हवे प्रश्न नंबर छે ચાર, તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે? જો હા, તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું? તો જવાબ છે, હા, અમે સ્થળાંતર કર્યું છે કારણ કે મારા પપ્પાની બીજા શહેરમાં બદલી થઈ હોવાથી સ્થળાંતર કર્યું હતું। પ્રશ્ન પાંચ છે, સ્થળાંતર કરવાથી કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તો મામાના વિસ્તારમાં રહેતા તમામ ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। પ્રશ્ન નંબર છ, તેજલના મામાના ઘરે કોણ કોણ હતું? જવાબ છે, મામા, મામી, તેજલની બે દીકરીઓ અને એક દીકરો, એમ પાંચ વ્યક્તિઓ હતા। તેજલના મામાના ઘરે કોણ કોણ હતું? મામા, મામી, તેમની બે દીકરીઓ અને એક દીકરો, એમ પાંચ વ્યક્તિઓ હતા। પ્રશ્ન નંબર છે સાત, તેજલનું ગામડાનું ઘર કેવું છે? તો એનો જવાબ છે, એક જ રૂમનું છે પરંતુ તેમાં રસોઈ અને નાહવા માટે જુદી જુદી જગ્યા છે તથા બહારની તરફ આંગણું પણ છે। હવે પ્રશ્ન નંબર આઠ, તેજલના મામાની ગલીમાં સવારે કેટલા વાગે પાણી આવે છે? તો સવારે ચાર વાગે પાણી આવે છે। નવમો પ્રશ્ન છે, તેજલના મામી ઘરકામ ઉપરાંત બીજા ક્યાં ક્યાં કામ કરે છે? તો એનો જવાબ છે, ઘરકામ ઉપરાંત તેમની બાજુમાં આવેલા બહુમાળી મકાનોમાં સાત ઘરોની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે। હવે પ્રશ્ન છે દસ, અમદાવાદમાં તેજલ દરરોજની બસની મુસાફરી વિશે કઈ બાબતો શીખી? તો એનો જવાબ છે, અમદાવાદમાં તેજલ દરરોજની મુસાફરી કરતા તેમજ લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું, ટિકિટ માટે કેટલા પૈસા આપવા, ક્યાં ઉતરવું વગેરે બાબતો શીખી છે। હવે આવશે આપણે એક બે વાક્યના પ્રશ્નના જવાબ પૂરા થઈ ગયા, હવે છે મોટા પ્રશ્નોના જવાબ। તો પ્રશ્ન છે સાત, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। બરાબર, હવે મોટા પ્રશ્ન આવે છે। હવે એનો મોટા પ્રશ્નનો પહેલો પ્રશ્ન છે, તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો એનો જવાબમાં લખો તમે કે તેજલના ગામના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે, પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે। તે જ રૂમમાં બેસવાનું, સુવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં, વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે। હવે છે પ્રશ્ન નંબર બે, તો પ્રશ્ન બીજો કયો છે, તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થયું હતું? તો એના જવાબમાં લખો કે મામાના ઘરે શૌચાલય નથી, તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું। જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું। તેમાં પહેલીવાર તેજલ શૌચક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું।
હવે પ્રશ્ન નંબર છે 3. તેજલ પહેલી વાર અમદાવાદમાં આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તો એનો જવાબ લખો. તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓ પર જવામાં, ટ્રેનમાં અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવામાં, ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો. ઊંચી ઇમારતો, બહુમાળી મકાનોથી ઊંચાઈએથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો ડર લાગતો હતો. તો તેજલને પહેલી વાર અમદાવાદમાં આવી ત્યારે કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તો એને શરૂઆતમાં પહેલાં તો ભીડવાળી જગ્યામાં, એટલે કે હું ખોવાઈ જઈશ તો એ બી કે એને ભીડવાળી જગ્યામાં જવામાં ડર લાગતો હતો. ટ્રેનમાં કે બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ટ્રેનમાં ચડવામાં, ટ્રેનમાંથી ઉતરવામાં ધક્કામુક્કીમાં પડી જવાય તો એટલા માટે એને ડર લાગતો હતો. સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો કે મારા મમ્મીથી આ છૂટો પડી જશે અને હું ખોવાઈ જઈશ. તો પછી ઊંચી ઊંચી ઇમારતો હોય, બહુમાળી મકાનો હોય, એનાથી એની ઉપર તો ચડે પણ ઉપરથી નીચે આવવામાં, નીચે જોવામાં એને ડર લાગતો હતો. પછી લિફ્ટમાં જવામાં પણ એને ડર લાગતો હતો કે લિફ્ટ વચ્ચે ક્યાંય ઊભી રહી જશે તો હું અટકી જઈશ. તો એટલે એને તેજલને અમદાવાદ આવી પહેલી વાર ત્યારે આ બધી બાબતોનો ડર લાગતો હતો. હવે પ્રશ્ન નંબર છે 4. તેજલના મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે? તો એનો જવાબ છે, મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે. તો તેજલના મામાને કેમ ઘર બદલવાનું છે? એ જે જગ્યાએ રહે છે ત્યાં એ સરકારી જમીન છે, તો એટલા માટે બધા જ લોકોને તે જગ્યા ખાલી કરવાની છે. નોટિસ એવી આવેલી છે અને તેઓને બધાને બીજા સ્થળે નવી જગ્યામાં આપવામાં આવશે, ત્યાં તેમને ઘર બનાવવામાં આવશે અને તેમને ત્યાં રહેવા જવાનું છે. એટલા માટે તેજલના મામાને તેમનું ઘર બદલવાનું છે. તો હવે આવે છે પ્રશ્ન નંબર 5. તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો, તેના વિશે તમે કહો. તો એનો જવાબ લખો કે હા, એવા થોડા પરિવારોને હું જાણું છું જેઓને સરકારી રોડ બનાવવાના કારણે અથવા સરકારી જમીનમાં સરકારનું કોઈક નવું બાંધકામ થવાનું હોવાથી તે લોકોને ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હોય છે. આવા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું સારું હતું કે તે લોકોને સરકાર દ્વારા થોડેક દૂર સરકારી જમીન પર મકાનો બાંધી આપવામાં આવ્યા છે. તો એ શું છે કે તેજલના મામાની જેમ આવા લોકોને તમે જાણો છો જેમને જગ્યા બદલવી પડી હોય, એમનું મકાન ખાલી કરવું પડ્યું હોય. તો એમાં શું, હા, કે એવા ઘણા બધા પરિવારો છે જેમને સરકારી રોડ બનાવવાના કારણે સરકારી જમીન છોડવાનું હોય અને અહીંયા નવું બાંધકામ કરવાનું હોય, એટલે લોકોને સ્થળાંતર કરવું પડે છે અને આવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ સારું છે કે સરકાર દ્વારા તેમણે થોડેક દૂર સરકારી જમીનમાં મકાન બાંધી દેવામાં આવે છે, બરાબર. આવા જો જે સરકારી નોકરી કરતા એમને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. હવે છે પ્રશ્ન નંબર 6. જો હું પ્રશ્નનો જવાબ બોલીને પછી પાછળ સમજાવું છું એટલે તમે સ્વાદે પોથી માંથી સરખી રીતે પૂરજો, બરાબર. તો હવે પ્રશ્ન નંબર છે 6. હર્ષનું મકાન કેવું છે? તો એનો જવાબ છે, હર્ષનું મકાન બહુમાળી મકાનોમાં 12મા માળે આવેલું છે. તેનું ઘર મોટું છે. ઘરમાં બેઠક ખંડ, ભોજન ખંડ, શયન ખંડ અને રસોડું વગેરે વિવિધ ભાગ છે. તેમનું શૌચાલય પણ ઘરમાં જ છે. તો હર્ષનું ઘર કેવું છે કે હર્ષનું ઘર બહુમાળી મકાનોમાં, એટલે કે ફ્લેટ આવે ને એમાં છે અને કેટલામાં માળે, 12મા માળે આવેલું છે. એમનું ઘર મોટું જબરું છે. એમાં એમના ઘરમાં બેઠક ખંડ, ભોજન ખંડ, શયન ખંડ, રસોડું બધા અલગ અલગ રૂમ આપેલા છે અને તેમનું શૌચાલય પણ ઘરમાં જ આવેલું છે.
तो हवे छे प्रश्न नंबर 7। तेजल तेनी मामी साथे बहुमाड़ी मकानों में गई त्यारे मकान जोई तेने सो अनुभव थयो। तो तेजल एनी मामी साथे ज्यारे बहुमाड़ी मकानों में जाए छे त्यारे तेने सो अनुभव थयो। एनो जवाब छे के तेजले आश्चर्य साथे जोयो के त्या घणा बधा घरो एकनी ऊपर एक छे। तेने थयो के आटली बधी सीढ़ीओ केवी रीते चढ़ीश। त्या लिफ्ट जोई तेमां बटन दबावता ते ऊपर पहोंची गई अने लिफ्ट में तेजल गभराई गई। बीजा माळे एक ऊंचा मकान में तेजल मामी साथे हर्षना घेर बारमा माळे गई हती। આટલું મોટું ઘર અને તેના જુદા જુદા રૂમ જેવા કે બેઠક ખંડ, ભોજન ખંડ, શયન ખંડ, રસોડું અને અમુક રૂમોમાં તો શૌચાલય તેમજ પાણીના નળ, ઘરમાં મોટી કાચની બારીઓ વગેરે જોઈ। તેજલે બારીમાંથી મામાના ઘરની ગલીઓ જોઈ। ત્યાંથી વસ્તુઓ રમકડા જેવી નાનકડી દેખાતી હતી। તેને ઉપરથી નીચે જોવામાં ડર લાગતો હતો। તેજલ બહુમાળી મકાનમાં એને મામી સાથે ગઈ ત્યાં જોઈને તેને શું અનુભવ થયો કે અહીંયા તો મોટા મોટા ઘરો છે, એકની ઉપર એક ઘરો છે, કે આટલી બધી સીડીઓ હું કેમ ચડીશ। પણ લિફ્ટનું બટન દબાવ્યું એટલે એ ઉપર પહોંચી ગઈ। પણ લિફ્ટમાં તેજલને બીક લાગે છે। પછી બીજા એક ઊંચા મકાનમાં તેજલ જાય છે હર્ષના ઘરે। તો એમનું ઘર ક્યાં હતું? બારમા માળે હતું। તો આવડું મોટું ઘર, એમાં જુદા જુદા રૂમ, બેઠક, બેસવાનો રૂમ અલગ, જમવાનો રૂમ અલગ, સુવાનો રૂમ અલગ, રસોઈ બનાવવાનું રસોડું અલગ અને અમુક રૂમોમાં તો શૌચાલય પણ હતા, એમાં પાણીના નળ પણ હતા, તેમાં મોટી કાચની બારીઓ હતી એમના ઘરમાં। તો એ કાચની બારીઓમાંથી તેજલેના મામાના ઘરની ગલી જોવે છે। તો ત્યાંથી બધી વસ્તુઓ રમકડા જેવી નાની નાની દેખાતી હતી, પણ તેને ઊંચાઈથી નીચે જોવામાં ડર લાગતો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રશ્ન, મોટા જે પ્રશ્ન છે સ્વાધ્યાય પોથીમાં, નીચેના પ્રશ્નનો ઉત્તર આપો। એ 7 પ્રશ્ન હતા, તો 7-7 પ્રશ્નો અને એના જવાબ મેં તમને કરાવી દીધા છે। હવે આવે છે પ્રવૃત્તિ। તો આ પ્રવૃત્તિઓ તમારે જાતે કરવાની છે, બરાબર? તો તમારા વિસ્તારમાં પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ છે, જે આપણે પાઠ્યપુસ્તકમાં ભણ્યા ને ચોપડીમાં, એ જ। તો અહીંયા છે તમારા વિસ્તારના જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્રો, આ તમારે બોક્સ આપેલા છે, એ બોક્સમાં તમારે દોરવાના છે અથવા ચોટાડવાના છે, બરાબર? તો આ તમારે ઘરે કરવાનું છે કે અલગ અલગ જો ચોપડીઓમાં તમે જોજો પાઠ્યપુસ્તકમાં, એમાં અલગ અલગ પ્રકારના મકાન આપેલા છે, બરાબર? જેમ કે મોટું 2 માળનું મકાન, ફ્લેટ છે, પછી નળિયારું ઘર છે, ઝૂંપડું છે, એ બધું જ તમારે પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે। તો તમે એમાંથી જોઈને તમને જેવા આવડે એવા તમે અહીંયા 4 મકાન દોડવાના છે, અને ન આવડે તો તમારે અહીંયા એ મકાનોના ચિત્રો લઈ આવીને ચોટાડવાના રહેશે। તો આપણે અહીંયા આ પૂરો થાય છે પાઠ, બરાબર? અહીંયા અને પાછળ તમારે છે કે અહીંયા હું તમને આગળ નથી કરતી, પણ તમારે પાછળનું જે પન્નું આવશે સ્વાધ્યાય પોથીમાં, મારી પસંદગીનું ઘર દોરવાનું છે, એ તમારે અહીંયા તમારી પસંદગીનું સરસ મજાનું ઘર દોરજો અને તમે તેમાં રંગ પૂરજો, બરાબર? તો અહીંયા જે આ મકાન જો મકાનના અહીંયા છે મકાનના ચિત્રો દોરવાના, તો અહીંયા 4 છે, પણ તમે સાદે પોથીમાં પાછળ પરનું કરજો, એમાં પણ 2 છે, એટલે કુલ 6 ચિત્રો અહીંયા ચોટાડવાના છે અથવા દોરવાના છે, બરાબર? અને એની પછીનું બીજું છે પ્રવૃત્તિ બીજું, તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો, એમાં તમને ગમતું હોય એવું ઘર તમારે દોરવાનું રહેશે, બરાબર? અને જે વિકલ્પ છે એ હું તમને બોલીને અહીંયા નથી બતાવતી વિડીયો, પણ બોલીને તમને કહી દઉં છું કે તેજલ ગામડામાં તેના ઘરે પાણી ક્યાંથી ભરીને લાવતી હતી, તો ક્યાંથી ભરીને લાવતી હતી? તળાવમાંથી। તો પહેલા વિકલ્પમાં આવશે ક, પછી બીજું છે કે હર્ષના ઘરે તેજલે કયું સારું કાર્ય કર્યું હતું, તો એમાં આવશે બ, પાણીનો બગાડ અટકાવ્યો। હવે ત્રીજું છે તેજલના મામા ઘર બાબતે કેમ ચિંતામાં છે, તો કારણ કે એમને ઘર બીજી જગ્યાએ બદલવાનું છે, તો એમાં આવશે ડ। તો 3 વિકલ્પ છે, પહેલા વિકલ્પમાં ખ, બીજા વિકલ્પમાં બ અને ત્રીજા વિકલ્પમાં આવશે ડ। તો આપણે અહીંયા તેજલ અમદાવાદમાં પાઠ પૂરો થાય છે। તો હવે ગામ ગામને પાણી પાઠ 18માં હું તમને આવતા વિડીયોમાં
કરાવીશ.